नमस्कार बाळकों, बीजो वीडियो रसायण विज्ञाननो। आगळ मैं तमने एसिड अने बीज ए शू छे, एसिड अने बीज विषे तमने टोटली जे ख्याल आपणे प्राथमिक ख्याल एटले आपणे घरथी ज आपणने जोवा मळे छे अने स्कूलमां आपणे जो प्रयोगशाळामां जईए तो थोड़ी तमने हाइड्रोक्लोरिक एसिड, सल्फ्यूरिक एसिड, सोडियम हाइड्रोक्साइड, पोटेशियम हाइड्रोक्साइड, एसिटिक एसिड, बराबर, ए वस्तुओ तमे प्रयोगशाळानी अंदर जुओ छो, बराबर छे। अने एनी उपरथी तमने लिटमसने आधारे, पछी वेनिलार्कने आधारे, लविंगना तेलने आधारे, डुंगळीना आधारे मैं तमने चर्चा करी थी कि एसिड अने बीजनी परख केवी रीते करी शकाय, એટલે કે એસિડ અને બેઝ વિશે અને એના સૂચક વિશે આપણે ભણી ગયા। અને પછી ધાતુ જોડે પ્રક્રિયા મેં તમને કરાવી કે ધાતુ હંમેશા એક લીટી યાદ રાખવાનું, ધાતુ એસિડ જોડે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, બેઝ જોડે પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। એનું એક સાદું સમીકરણ આપણે ગઈ વખત મેં તમને ભણાવ્યું હતું કે NaCl, બરાબર છે, એક ક્ષારને પાણીવાળું હતું, બરાબર। એસિડ ધાતુ જોડે વાત કરી હતી, ફરી એના રિવિઝન સ્વરૂપે તમને કહું કે કોઈપણ ZN ધાતુ એક સમીકરણ આપણે યાદ રાખવાનું, બરાબર, HCl જોડે પ્રક્રિયા કરે તો ZnCl2 અને હાઇડ્રોજન વાયુ સમીકરણ સંતુલિત કરવું પડે, તો અહીં બે લખવા પડે, બરાબર છે। એ જ રીતે Znની NaOH સાથેની પ્રક્રિયા કરી હતી, એટલે આપણે Na2ZnO2 Na2ZnO2 આપણને મળે છે, સોડિયમ ઝિંકેટ છે, બરાબર છે। અહીં સમીકરણ સંતુલિત કરીએ એમાં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે, પણ એ બે NaOH તમારે લેવા પડે છે। એટલે એસિડ સાથે કે બેઝ સાથે એ ધાતુ જે છે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો જોવા મળે છે, એની આપણે ચર્ચા આગલા સમીકરણમાં કરી હતી, બરાબર છે। હવે એનાથી થોડું આગળ સ્ટેપ જઈએ, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે રસાયણ વિજ્ઞાનના છે, થોડું ભારે પડે એટલે કે ટૂંકા ટૂંકા વિડીયો લઈને તમને સ્ટેપ બાય સ્ટેપ રાસાયણિક પ્રક્રિયાઓ જે સમજવી છે ને એ કાઠી કાઠી પડે છે, એટલે ખાસ નોટ પેન તમારે રાખવાની, બહુ નહીં તો એક કે બે સમીકરણ આપણને આવડવા જોઈએ, વધારે આવડે તો હોતો નથી પણ એટલા તો આપણે આવડવા જ જોઈએ। આજે આ ટોપિક આ વિડીયોની અંદર શું લઈશું આપણે કે તમે બે વસ્તુ જોઈએ છે, એક તો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ, આ બંને તમારા ઘરમાં જ છે પાછા એ તમને કહું, બરાબર। સોડિયમ બાયકાર્બોનેટ જે છે ને એ ખારો છે, બરાબર છે, તમને જે કે આપણે લીંબુ પર નાખીને જે ઉભરા આવે છે ને તમારે, બરાબર છે, અથવા તો આપણે કોઈ પણ વસ્તુ, બરાબર, આથવણલા આપણે ફૂલેલી એટલે કે હાંડવો બનાવવો હોય, ઢોકળા બનાવવા હોય, ભજીયા બનાવવા હોય તો તમારી મમ્મી એક ખારો નાખે છે, બરાબર છે, એ સોડિયમ બાયકાર્બોનેટની વાત છે। એ સોડિયમ બાયકાર્બોનેટ અને બીજું છે સોડિયમ કાર્બોનેટ, એ તમારા સાબુ અને પાવડરની અંદર જોવા મળે છે, બરાબર છે। એટલે આ બેની એસિડ જોડે પ્રક્રિયા કદાચ થાય તો શું થાય છે એ અહીં તમારે સમજીશું આપણે, બરાબર છે। એટલે કે ધાતુનો કાર્બોનેટ અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ આ બે વસ્તુ છે, બંને વસ્તુ તમારા ઘરમાં એ તમને કહું, બરાબર, એ જો એસિડ જોડે પ્રક્રિયા કરે, એસિડ જોડે, બરાબર છે, તો ક્ષાર ઉત્પન્ન કરે છે। શું ઉત્પન્ન કરે છે? ક્ષાર, બરાબર છે। હવે કોઈ પણ વસ્તુ યાદ રાખવાની, ક્ષાર જો ઉત્પન્ન થતો હોય ને એટલે વિરુદ્ધ ગુણધર્મો છે, આ એક ખાસ યાદ રાખવાનું, ક્ષાર ઉત્પન્ન થતો હોય એટલે બીજી આપણે તટસ્થીકરણમાં ભણવાની છે, પણ એસિડને બેઝ જોડે થાય ત્યારે ક્ષાર ઉત્પન્ન થાય, તો અહીં શું છે કે તમારા સોડિયમ કાર્બોનેટે એસિડ જોડે ક્ષાર ઉત્પન્ન કરે, એનો મતલબ શું કે આ પોતે બેઝિક ગુણધર્મ ધરાવે છે, શું ધરાવે છે, બેઝિક ગુણધર્મ ધરાવતા હશે, આવું તમારે એક પૂર્વાનુમાન, આ એક સાબિતી થઈ, રાસાયણિક સાબિતી, બરાબર છે। એટલે કે એસિડ જોડે આ બે પ્રક્રિયા કરે તો ક્ષાર ઉત્પન્ન થયો, માટે આ એસિડ ગુણધર્મ આના બેઝિક ગુણધર્મ હોવા જોઈએ। હવે બીજું જોડે શું થાય છે, તમારે આ પ્રક્રિયા આપણે કરીએ છીએ કે ધારો કે તમે ખારો લેજો, આજે એક પ્રેક્ટિસ કરજો, અને તમારે લીંબુ ની ઉપર નાખી અને થોડું દબાવવાનું, બરાબર છે, અને પછી એને ચૂસી જવાનું, બરાબર છે। લીંબુ પર જેવું તમે નાખશો અને એની પર ચમચી કે ચપ્પા વડી આમ ઉપર ખૂસશો એટલે પરપોટા થશે, એ જે પરપોટા છે ને એ સોડિયમ કેલ્શિયમ કાર્બન ડાયોક્સાઇડના છે, શેના છે, કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું જોવા મળે છે, અને જોડે પાણી પણ ઉત્પન્ન થતું જોવા મળે છે। એટલે કે કોઈ પણ કાર્બોનેટ લઈએ, કોઈ પણ ધાતુનો કાર્બોનેટ, બરાબર, એટલે ધાતુના કાર્બોનેટ, એ પછી હાઇડ્રોજન કાર્બોનેટ હોય કે એમએમ કાર્બોનેટ હોય, એ ધાતુના કાર્બોનેટની એસિડ જોડે પ્રક્રિયા કરો, ગુજરાતીમાં આવું યાદ રાખવાનું તમારે, તો મને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર છે। એટલે આથવણ લાવવાનું, કોઈ પણ મેં તમને કીધું કે ભજીયા બનાવવા છે, હળવો બનાવવા છે, બધાની અંદર જે ફૂલે છે એનું કારણ આ જ છે, બરાબર છે। એ સિવાય બીજો કયો પ્રક્રિયા, તમને એસિડિટી થઈ હોય, ખબર છે, તો એસિડિટી કરે તમે ઇનો જે લાવો છો, ઇનો, એ ઇનો આ સોડિયમ બાયકાર્બોનેટ જ છે, ખબર પડે તમને જે કહું છું, એટલે કે ઇનો તમે પી જાઓ એટલે તમને એસિડિટી મટી જાય, એનું કારણ શું, તમારા પેટમાં ક્ષાર બની ગયો, એટલે કે તેનું તટસ્થીકરણ થયું, આ એસિડનું શું થઈ ગયું, તટસ્થીકરણ થઈ ગયું, એટલે તમને એસિડિટી મળી ગઈ। હવે આનો જ ઉપયોગ કરીને તમારે મેઇન વસ્તુ જે ભણવાની છે, બરાબર, એ તમારે છે તટસ્થીકરણની પ્રક્રિયા, એ પણ આ વિડીયોમાં આપણે જોઈ લઈએ, એટલે કે આ સમીકરણ તમને ખાસ બુકું એક બે વખત નોટમાં લખી જજો એટલે તમને આવડશે।
બીજી છે તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણ એટલે મેં તમને કીધું કે જે બે વિરુદ્ધ ગુણધર્મો ધરાવતા પદાર્થોને ભેગા કરો એટલે ક્ષાર બને અને પાણી બને, આ ફિક્સ છે બરાબર. એટલે કે એસિડ મેં તમને કીધું હતું આગળ એના રાસાયણિક ગુણધર્મો, બેઝ એના રાસાયણિક ગુણધર્મો કીધું, બંને જાડે રાસાયણિક પ્રક્રિયા કરે. ધારો કે એક સમીકરણ સ્વરૂપે આપણે યાદ રાખીશું કે હાઇડ્રોજન ક્લોરાઇડ આ એસિડ છે બરાબર છે, આ એસિડની બરાબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ બરાબર બેઝ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો આ સીએલ એને જોડે પ્રક્રિયા કરી એને સીએલના ક્ષાર એટલે કે મીઠું બનાવે છે અને પાણી ઉત્પન્ન કરતો જોવા મળે છે. એટલે કોઈપણ એસિડની આ રીતે તમારે એક સમીકરણ ખાસ યાદ રાખવાનું, તટસ્થીકરણ પ્રક્રિયા ક્યાં કહો તો એસિડની બેઝ જોડે કે બેઝની એસિડ જોડે, કે યાદ રાખવાનું કે એસિડની બેઝ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે. અને એ પ્રક્રિયામાં નીચે મુજબ હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર સ્વરૂપે એને સીએલઓ અને પાણી મળે છે બરાબર છે. એટલે આગળ તમારે પીએચ બીએચ વિશે એને ભણવાનું આવશે, પણ આ ત્રણ સમીકરણ ખાસ તમને આવડવા જોઈએ અને એક એક સમીકરણ તૈયાર કરો તો કંઈ ખોટું છે નહીં. એટલે આટલું તમારે પેજ નંબર 18-19 બુક્સની અંદર તમને આપેલું છે બરાબર. એટલે કે આપણે અત્યાર સુધી તમને એસિડ અને બીજ વિશેની માહિતી આપી, સૂચક વિશેની માહિતી આપી, સાથે સાથે ધાતુના જે કાર્બોનેટ છે બરાબર છે એ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા બરાબર, એ હાઇડ્રોજન કાર્બોનેટ હોય કે સીધો કાર્બોનેટ હોય બરાબર, ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, આટલું યાદ રાખવાનું. બીજું તમને આ તટસ્થીકરણની પ્રક્રિયા કીધી બરાબર છે. આમ તમને જુએ ને તો એવું લાગશે કે આમ ઇઝી લાગશે બરાબર, પણ સતત જો તેનું પુનરાવર્તન ના કરવામાં આવે તો લગભગ યાદ રહેતી નથી બરાબર છે. કારણ કે આપણે 9મા કે 8મા કે પ્રાથમિકની અંદર એટલો બધો રાસાયણિક સમીકરણ કે સૂત્રો વિશેની સમજ હોતી નથી બરાબર. ખરેખર સૂત્રની સમજ પહેલાં તમારે ધાતુ અધાતુ વિશે બરાબર ભણવું જોઈએ, પણ એ પાઠ પાછળ છે બરાબર છે. એટલે ત્યારે આપણે તમારે સમીકરણ તૈયાર કરવાનું બરાબર છે. એના પછી હવે એસિડ અને બેઝ વિશેની બીજી એક ચર્ચા તમને એ કરું કે તમારે ધાતુના ઓક્સાઇડ ઓક્સાઇડ અને બીજું છે અધાતુના ઓક્સાઇડ ઓક્સાઇડ આ રીતે જોવા મળે છે તમારે બરાબર. ધાતુના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ કેવા ગુણધર્મો ધરાવે છે અને અધાતુના ઓક્સાઇડ કેવા ગુણધર્મો ધરાવે છે બરાબર. તો ધાતુના ઓક્સાઇડની તમને વાત કરું તો ધાતુના ઓક્સાઇડ એટલે કે આપણે N2O બરાબર, NaO આ બધા ધાતુના ઓક્સાઇડ કહેવાય છે બરાબર છે. અધાતુના ઓક્સાઇડમાં કયું આવે તો SO2 આવે, SO3 આવે બરાબર છે. એવા સામાન્ય એક બે આપણને આવડવા જોઈએ બરાબર છે. તો આ જે ઓક્સાઇડ જે છે ઓક્સાઇડ જો એને પાણી જોડે પ્રક્રિયા કરવામાં આવે ઓક્સાઇડની, આ ઓક્સાઇડની તમને કહું બરાબર, આ ધાતુ ઓક્સાઇડની પાણી જોડે એની પ્રક્રિયા કરવામાં આવે બરાબર તો એ તમારે બેઝ આપે છે. શું આપે છે? બેઝ આપે છે. એ ખાસ તમારે યાદ રાખવાનું બરાબર છે. અને આ જો તમે કોઈપણ અધાતુનો ઓક્સાઇડ લો અને એને જો પાણી જોડે મિશ્રણ થાય તો પ્રક્રિયા કરે તો એ તમારે એસિડ આપતો જોવા મળે છે. એટલે કે એસિડ અને બેઝની અંદર તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાનું, એસિડ અને બેઝ આવે ક્યાંથી, એસિડ અને બેઝ આવે ક્યાંથી આપણને મનમાં એમ થાય તો ધાતુનો અધાતુનો અર્ધધાતુ તો આપણે ખરેખર 9મામાં ભણ્યા છે, 8મામાં ભણ્યા, પહેલાંય ભણ્યા, 10મામાં ભણવાનું છે, તો પાઠ પાછળ છે આટલું છે. એમાં ધાતુ એટલે શું? તો આવર્ત કોષ્ટકની અંદર પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો સમૂહ એટલે આગળના સમૂહ છે એ ધાતુ સમૂહ છે, વચ્ચે છે અર્ધધાતુ છે અને પાછળ છે એ તમારા અધાતુ છે બરાબર છે. એક સમજ માટે તમને કીધું. એટલે આગળના જે તમને કહું, સોડિયમ કહું, પોટેશિયમ કહું, કેલ્શિયમ કહું, મેગ્નેશિયમ કહું, આ બધાની જે વાત કરીએ આપણે બરાબર છે આગળની સાઈડને, તો એ બધા જે છે તમારે બરાબર છે એ બધા એ ધાતુ છે. શું છે? ધાતુ. અને એ ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. કયા સ્વરૂપે? ઓક્સાઇડ સ્વરૂપે તમને મળે. કાં તો એને શું થાય, હવામાં ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે. અને એ ધાતુનો ઓક્સાઇડ ખાસ તમારે આટલું યાદ રાખવાનું કે ધાતુનો ઓક્સાઇડ પાણી સાથે બેઝ બનાવે છે. એટલે ધાતુનો ઓક્સાઇડ કયો ગુણધર્મ ધરાવે? તો બેઝિક ગુણધર્મ ધરાવે છે એમ તમે કહી શકો છો. અને અધાતુનો ઓક્સાઇડ એ એસિડિક બરાબર, એસિડિક ગુણધર્મ ધરાવતો જોવા મળે છે બરાબર છે. હા, હવે શું થાય કે તમે ધાતુનો ઓક્સાઇડ, હવે ધાતુનો ઓક્સાઇડ છે ને બેઝ છે, હવે ધાતુનો ઓક્સાઇડની એસિડ જોડે પ્રક્રિયા કરો તો ફરી પાછું એને એ જ થયું તમારે ક્ષાર અને પાણી આપે છે. ઉદરી મગજમાં જે કહેવા માગું છું તમને, કારણ કે આ શું છે, એક આખું માળખું જ છે તમારે
બરાબર, અને વિરુદ્ધ ગુણધર્મો ધરાવતા હોય એટલે ક્ષાર પાણી મળે. મેં કીધું એમ કે ધાતુનો ઓક્સાઇડ જે હોય એ ધાતુનો ઓક્સાઇડ પાણી જોડે પ્રક્રિયા કરી બેઝ બનાવે એટલે બેઝ બની ગયો, અને એ ધાતુનો ઓક્સાઇડ જો એસિડ જોડે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી આપે છે. એ જ રીતે તમારે અધાતુનો ઓક્સાઇડ લઈએ, આમાં અધાતુ આ ધારો કે બનીએ કે ધાતુનો ઓક્સાઇડ એને ટુ એને પાણી જોડે પ્રક્રિયા કરીએ તો આપણે આ રીતે NaOH બનતો જોવા મળે છે. એ જ રીતે આની પ્રક્રિયા કરીએ તો H2SO4 બનતો જોવા મળે છે. એટલે કે અધાતુ ઓક્સાઇડ એટલે કે એસિડની તમારે અહીં બેઝ સાથે, બરાબર, બેઝ સાથે પ્રક્રિયા કરે તો ફરી પાછો ક્ષાર અને પાણી મળે છે. એટલે કે ટૂંકમાં તમારે આટલું વસ્તુ થોડી યાદ રાખવાની એ કે એસિડ અને બેઝ એ ધાતુ અને અધાતુના ઓક્સાઇડમાંથી જ બને છે. ધાતુનો ઓક્સાઇડ બેઝ બનાવે, અધાતુનો ઓક્સાઇડ એસિડ બનાવે, બરાબર. ધાતુ ઓક્સાઇડની બે ધાતુ ઓક્સાઇડ એટલે પોતે બેઝ બની ગયો, એની એસિડ જોડે પ્રક્રિયા કરો તો આગળની જેમ તટસ્થીકરણ થાય, અને અધાતુ ઓક્સાઇડની બેઝ સાથે તમે કરો, બરાબર છે, તો એ તમારે ક્ષાર અને પાણી બનતો જોવા મળે છે. એટલે કે ટૂંકમાં અત્યાર સુધીનું તમારે શું છે આ બુક્સની અંદર થોડી થોડી તમને કે એસિડ બેઝ ક્ષાર એના વિશે જ બધું ભણવાનું છે. અમુક રાસાયણિક પ્રક્રિયાઓ છે કે ધાતુની એસિડ જોડે, બરાબર, પછી ધાતુની બેઝ જોડે પ્રક્રિયા, એસિડ અને બેઝના ઓક્સાઇડ શું છે, એટલે આટલી વસ્તુ તમને ખબર પડે તો થોડું થોડું તમને એમાં જે 2 કે 3 માર્કના ક્વેશ્ચન આવે એ તમને આવડશે. હવે આગળના ટોપિકમાં તમારે જે pH વિશેની માહિતી છે, બરાબર છે, અથવા તો થોડા રાસાયણિક ગુણધર્મો છે તેના, બરાબર, એ વિશે આપણે જોઈશું.